બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી અકસ્માતની ઘટના વચ્ચે આજે વધુ એક અકસ્માત ડીસા પાટણ હાઈવે ઉપર સર્જાયો છે। આ અકસ્માત ટ્રિપલ અકસ્માત હતો અને અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। બલેનો કાર, ઇકો અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઈજા પહોંચી હતી। બાઇક સવાર આસેડા ખાતે આવેલા ગેટા ઉછેર કેન્દ્રમાં સરકારી નોકરી કરે છે અને ડીસાના રાજપુર વિસ્તારમાં રહે છે। આ બાઇક સવારનું નામ સાગરભાઈ મુકેશભાઈ ચૌહાણ છે। અકસ્માતમાં સાગર ચૌહાણના જમણા પગના સાથળનું હાડકું ભાગી ગયું હતું અને બહાર નીકળી ગયું હતું। અકસ્માતના પગલે ઘટનાસ્થળ ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આસપાસના લોકોએ આ ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ડીસા ખસેડવામાં આવ્યો હતો। મોડી સાંજ સુધી મળેલી હકીકત પ્રમાણે ઈજાગ્રસ્ત યુવકને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે।